સાબરકાંઠા જિલ્લાના તાજપુર કુઈ પંથકમાં નાયક સમાજ દ્વારા પરંપરાગત રીતે ભજવાતી ભવાઈ જેવી હિન્દુ સંસ્કૃતિ આજે પણ જીવત જોવા મળી રહી છે. પ્રાંતિજના તાજપુર, કરોલ, મજરા, બડવાસા, સિતવાડા, બોરિયા સહિતના તાલુકાના ગામડાઓમાં નવરાત્રિના દશેરા પછી પરંપરાગત નાયક સમાજના માતાજીના સેવકો દ્વારા આ ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ભવાઈના મુખ્ય વાજિંત્ર તરીકે તબલા, ભૂંગર અને કોશીજોડના ઉપયોગ થાય છે. ત્યારે કનુભાઈ ચિમનભાઈ નાયક તાજપુર તેમજ તેમના સાથી કલાકારો દ્વારા તાલુકાના ગામડાઓમાં ભવાઈ ભજવવામાં આવે છે. તો કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની ગરબી તેમજ ગુણગાન ગાઈને કરવામાં આવે છે. તો ભવાઈમાં બ્રાહ્મણોનો વેશ, ગણપતિનો વેશ અને ગ્રામજનોની હાસ્ય તેમજ મનોરંજન પૂરું પાડવા માટે ચૂંટણીનો વેશ પણ ભજવામાં આવે છે. ત્યારે માતાજીના ચાચા ચોકમાં નાયકનો દીકરો મહાકાળી માતાજીનો ગરબો માથે લઈને ગ્રામજનોને માતાજીના દર્શન કરાવે છે. તેમાં ગ્રામજનો દ્વારા ગરબામાં માનેલી માનતા પરિપૂર્ણ થતાં ગ્રામજનો માતાજીના ગરબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માતાજીના ગરબાને વધારવા માટે સારું દાન પણ આપવામાં આવે છે. વધુમાં અસાઈત દાદાના લખેલા 360 વેશ જેવા કે જસમા ઓડણ, શરણાઈ મહિયારી જેવા અલગ અલગ વેશ ભજવવામાં આવે છે. ત્યારે તાલુકામાં પરંપરાગત રીતે ચાલતી હિન્દુ સંસ્કૃતિમાં નાયક સમાજના લોકો દ્વારા આજે પણ ગામડાઓમાં ભવાઈ જીવંત જોવા મળે છે, જેમાં ટેકનોલોજી યુગ હોવા છતાં પણ ભવાઈ જેવા માટે યુવાનો, મહિલાઓ સહિત બાળકો ઉમટી પડે છે. ત્યારે પ્રાંતુજ તાલુકામાં નાયક કનુભાઈ ચિમનલાલ તાજપુર તેમજ તેમના સાથી કલાકારો દ્વારા ભવાઈનો કાર્યક્રમ ભજવવામાં આવે છે. જીલ રાવલ, ZSTV પ્રાંત.